સંઘપ્રદેશ દીવ ખાતે રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેનું આયોજન સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર ઘોઘલા દીવ દ્વારા કરવામાં આવ્યું હતું. 8 ફેબ્રુઆરી જયારે ભારતભરમાં રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે સંઘપ્રદેશ દીવ ખાતે દરેક સ્કૂલોમાં રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેનું આયોજન સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર ઘોઘલા દીવ દ્વારા કરવામાં આવ્યું હતું. કૃમિ મુક્તિ દિવસની ઉજવણી દરમિયાન દીવ જિલ્લાની પ્રાઇવેટ સરકારી આંગણવાડી વગેરે જગ્યાઓ પર નિઃશુલ્ક દવાનું વિતરણ કરાયું હતું. રાષ્ટ્રીય કૃમિ મુક્ત દિવસ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં કૃમિ સંક્રમણની રોકથામ કરવાનો છે. કૃમિના કારણે બાળકોમાં કુપોષણ અને લોહીની કમી થાય છે, જેના પરિણામે બાળકમાં થકાવટ રહે છે અને સંપૂર્ણ શારીરિક અને માનસિક વિકાસ અટકી જાય છે. કૃમિની દવા 1 થી 19 વર્ષના બાળકોને આપવામાં આવી હતી. આ પ્રસંગે સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકગણ તેમજ દીવ આરોગ્ય વિભાગનું સંપૂર્ણપણે યોગદાન રહ્યું હતું. મીનાક્ષી ગઢવી, આઝાદ ન્યૂઝ, દીવ.